નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં આપણે આજે ચાલુ કરી રહ્યા છે ચેપ્ટર નંબર 2. અગાઉ આપણે પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, તો હાલમાં આપણે બીજું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છે અને એનું નામ છે ધંધાકીય સેવાઓ 1. બરાબર, તો આ ચેપ્ટરમાં આપણે જે સમજ પ્રાપ્ત કરવાની છે એ કઈ કઈ બાબતોને લગતી હશે તો હું તમને જણાવું. તો આ ચેપ્ટરની અંદર વીમા વિશે સમજાવવામાં આવશે, વીમો શું છે, તે ઉપરાંત ટપાલ સેવાઓ, તે ઉપરાંત વખાર છે, વાહન વ્યવહાર, બરાબર. તો આ બધા વિશે મેઇન 4 ટૉપિક, વીમો, ટપાલ સેવા, વખાર, વાહન વ્યવહાર, આ બીજા વિશે, એટલે કે આ તમામ વિશે આપણે સમજ પ્રાપ્ત કરવાના છીએ. તો હાલમાં આપણે સમજીશું વીમો, એટલે કે વીમાનો અર્થ, વીમો કોને કહેવાય જોઈએ. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર. જો હવે એક વસ્તુ મિત્રો ધ્યાન રાખો કે વીમાની અંદર બે પક્ષકાર હોય છે, એક વીમો આપનાર હોય છે અને બીજો વીમો લેનાર હોય છે. તો બંને વચ્ચે શું કરવામાં આવશે, તો કે યાદ રાખવું, કરાર કરવામાં આવે છે. શું કરવામાં આવતો હોય છે? કરાર, બરાબર. અહીંયા લખ્યું છે કરાર, જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, પ્રશ્ન થાય પ્રીમિયમ એટલે શું, તો તમે વીમો લીધો હોય તો દર મહિને, દર 3 મહિને, દર 6 મહિને આવી રીતે તમારે શું પે કરવું પડે છે? પ્રીમિયમ, એ જ જે અમાઉન્ટ છે પ્રીમિયમ. એના અવેજની એટલે કે અવેજના બદલામાં, ફરીવાર, વીમો એટલે બે પક્ષકારો વચ્ચે થતો એવો લેખિત કરાર કે જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર એટલે કે ઉતારનાર પક્ષકાર પાસેથી નક્કી કરેલા જોખમથી થતા નુકસાન સામેની નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી અનુસાર ભરપાઈ કરી આપવાનું શું આપે છે? વચન. સામેવાળો વ્યક્તિ વચન આપશે કે તમે પ્રીમિયમ ભરો છો, બદલામાં અમે તમને વચન આપીએ છીએ કે જો કોઈ નુકસાન થશે, જો કોઈ જોખમ થશે અને નક્કી કરેલા કારણોથી અને એ બી વસ્તુ સમય મર્યાદાની અંદર, તો એ નુકસાન અમે શું કરી આપીશું? ગણતરીપૂર્વક ભરપાઈ કરી આપીશું. વીમામાં કેટલા પક્ષકાર હોય છે? બે, એક વીમો લેનાર અને બીજો વીમો આપનાર. તો વીમો લેનાર પ્રીમિયમના બદલામાં વચન આપે છે. શું વચન આપશે? કે જો કોઈ નુકસાન થશે, જો જોખમ થશે, તો એની રકમના મર્યાદામાં ગણતરીપૂર્વક તમને નુકસાન શું કરી આપવામાં આવશે? ભરપાઈ કરી આપવામાં આવશે એવું વચન આપે છે. એટલે યાદ રાખવું, વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર કે જેમાં લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વચન આપે છે કે જો કોઈ નક્કી કરેલા સમય મર્યાદામાં કોઈ નુકસાન થશે તો એ નુકસાન ગણતરીપૂર્વક શું કરી આપવામાં આવશે? ભરપાઈ કરી આપવામાં આવશે. આગળ જોઈએ તો તમે જોઈ શકો છો આ વીમાના પ્રકારો છે અલગ અલગ, જેમાં કેટલા મુખ્ય બે ભાગ પાડ્યા છે, એક તો જીવન વીમો અને બીજો શું આપ્યો છે? સામાન્ય વીમો. જીવન વીમામાં કેટલા ભાગ પડ્યા છે? પાછા બે, આજીવન આખી જિંદગીનો વીમો અને હયાતીનો. સામાન્ય વીમાની અંદર કેટલા પ્રકાર પડ્યા છે? તો કેટલા છે? 3. માલ હેલ્પર, એમાં દરિયાઈ માર્ગે પણ થાય, હવાઈ માર્ગે બી થાય, માર્ગ એટલે રેલવે રસ્તા દ્વારા પણ થાય, એ પણ પ્રકારો છે 3. આગનો વીમો અને અન્ય વીમામાં ઘણા બધી બાબતો છે, જેમ કે નફા નુકસાનનો વીમો છે, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો છે, ઢોર ઢાંખરનો વીમો છે, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વીમો, શાકનો વીમો, ત્રાહિત પક્ષ જેમને આપણે થર્ડ પાર્ટી કહીએ, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માત, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતર વીમો. આવી રીતે વીમાના અલગ અલગ પ્રકાર છે, મુખ્ય બે, જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાના કેટલા પ્રકાર પડે છે? બે, તો કે આખી જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. અને સામાન્ય વીમાના કેટલા પ્રકાર પડે છે? 3. માલ હેરફેર, આગ વીમો અને અન્ય વીમો. આગળ જોઈએ આપણે તો સૌથી પહેલાં કોના વિશે આપણે જોઈશું? જીવન વીમા વિશે, મતલબ જીવન વીમા વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ પણ કહીએ. જો જીવન વીમો કે જિંદગીનો વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ ઓર
લાઈફ એસ્યોરન્સ. જીવન વીમાના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય છે, હમણાં આપણે જોઈ ગયા હતા. કયા કયા? તો કે આ જીવન આખી જિંદગીનો વીમો, બરાબર છે, જે આ છે. આ બીજું હયાતીનો વીમો. જો બે વસ્તુમાં હું એક એક કરીને તમને સમજાવી દઉં પહેલાં, પછી આપણે જોઈશું અંદર વિગતપૂર્વક. જો આખી જિંદગીના વીમામાં એવું હશે કે વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને પ્રીમિયમ પે કરવાનું, અને જ્યારે એનું શું થઈ જાય, મૃત્યુ થાય, ત્યારે એ રકમ કોને મળશે? એના વારસદારને. જે વ્યક્તિનું નામ વારસદાર તરીકે લખાયું હશે એ વ્યક્તિને આ રકમ શું થશે? પ્રાપ્ત થશે, બરાબર. એટલે આખી જિંદગીનો વીમો, કારણ કે આખી જિંદગી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને પ્રીમિયમ પે કરતા રહેવાનું. દર મહિને કીધું હોય, દર બે મહિને કીધું હોય, દર ત્રણ મહિને, દર છ મહિને કે બાર મહિને, જે પણ કંઈ નક્કી થયું હોય એ મુજબ એને શું કરવાનું? પ્રીમિયમ ભરવાનું આખી જિંદગી. બીજો શું પ્રકાર આપ્યો છે? હયાતીનો વીમો. તો હયાતીના વીમામાં શું હોય? જેમ કે કોઈ વ્યક્તિએ આજે વીમો લીધો, કેટલા વર્ષ માટે લીધો? કે 15 વર્ષ માટે. તો 15 વર્ષ સુધી એને શું કરવાનું? પ્રીમિયમ ભરવાનું. કેટલા વર્ષ સુધી ભરવાનું? 15 વર્ષ સુધી. અને જ્યારે 15 વર્ષ પૂરા થશે ત્યારે એ રકમ કોને મળશે? જો પોતે જીવતો હશે તો એને મળશે, અધરવાઇઝ કોને મળશે? વારસદારને મળશે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું થયો છે? બે પ્રકાર થાય છે, આખી જિંદગી અને હયાતી. આખી જિંદગીમાં કોને મળે છે? તો કે એના વારસદારને મળે છે મૃત્યુ પછી. અને હયાતીના વીમામાં કોને મળી શકે? જો પોતે જીવતો હોય તો પોતાને મળશે, અધરવાઇઝ એના વારસદારને મળી શકતો હોય છે. જોઈશું હવે પહેલો પ્રકાર કયો આપ્યો છે, આ જીવન કે આખી જિંદગીનો વીમો. આ પ્રકારના વીમામાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાં સુધી નક્કી કરેલ દરે વીમાદારે પ્રીમિયમ ભરવું પડે. ક્યાં સુધી ભરવાનું છે? મૃત્યુ થાય ત્યાં સુધી પ્રીમિયમ પે કરવાનું છે, જે અગાઉ જ આપણે વાત થઈ. આગળ જોઈએ. બદલામાં વીમા કંપની વ્યક્તિના મૃત્યુ બાદ નક્કી કરેલી વીમાની રકમ કોને આપશે? કુટુંબીજનોને. હકદાર વ્યક્તિને ચૂકવવામાં આવશે. હકદાર એટલે જે વ્યક્તિનું નોમિની તરીકે નામ લખ્યું હશે. આગળ, વીમાદારે પ્રીમિયમની રકમ પોતે જીવે ત્યાં સુધી ભરવી પડશે અને નક્કી કરેલા સમયે ભરવી પડશે. ભલે ખાટલામાં પડ્યો હોય, ભલે બીમાર હોય, પણ પ્રીમિયમ તો પે કરવાનું જ છે આખી જિંદગી. સામાન્ય રીતે વીમા કરારમાં વીમા વસ્તુની નક્કી થતી હોય છે. વીમા વસ્તુની કિંમત પહેલેથી નક્કી થાય, જેમ કે પોતાનો કેટલો વીમો લેવું પહેલેથી નક્કી થઈ ગયું હોય છે. જીવન વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત કે હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. જે આ બંને એક સિદ્ધાંત છે કે જે તમારે મારે તમને સમજાવવાના રહેશે, એ સમજાઈશ ત્યારે તમને આ ખ્યાલ આવશે શું છે. નુકસાન વળતર એટલે કોઈ વ્યક્તિને નુકસાન થયું એની સામે રૂપિયા મળે, અને હક બદલા એટલે હું કોઈ પ્રોપર્ટી વેચું કે મૃત્યુ પામે ત્યારે વસ્તુ કોની માલિકીની થઈ જાય, એ હક બદલો. જો કે વિગતવાર આપણે જ્યારે પ્રશ્ન આવશે એમ ત્યારે આપણે હું તમને સમજાવીશ. ઓકે, તો યાદ રાખવાનું શું? તો કે જીવન વીમાને કયા સિદ્ધાંત લાગુ પડતા નથી? નુકસાન વળતરનો અને હક બદલાનો, બરાબર છે. આગળ જોઈએ. જો કે જિંદગી અમૂલ્ય છે, આપણને ખબર છે બધાનું જીવન કેવું છે, અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી કરી શકાતી નથી. કોઈ એવું કહી શકે આ વ્યક્તિને 5 લાખ રૂપિયા, આ વ્યક્તિને 15 લાખ રૂપિયા, ના, કારણ કે જિંદગી કેવી છે, અમૂલ્ય છે. આ સંજોગોમાં વીમાદાર પોતે જ જિંદગીનું જે મૂલ્ય નક્કી કરે તે યોગ્ય ગણવામાં આવશે. આપણે કોઈનું મૂલ્ય ના નક્કી શકીએ, વ્યક્તિ પોતે નક્કી કરશે કે ભાઈ મારે આટલો વીમો લેવો છે, તે એણે પોતાનું જિંદગીનું મૂલ્ય નક્કી કર્યું કહેવાશે, બાકી વીમા કંપની નક્કી કરી શકે નહીં. જોઈએ. જો કે જિંદગી અમૂલ્ય છે તેથી તેની નક્કી કરી શકતા, એટલે કે તેની કિંમત નક્કી કરી શકાતી નથી. આ સંજોગોમાં વીમાદાર પોતે જ જિંદગીનું મૂલ્ય નક્કી કરે છે. વીમાદાર એટલે જે વીમો લેનાર છે, જે વ્યક્તિ પોતાના જીવન માટે વીમો લે છે, તેની પ્રીમિયમ ભરવાની આર્થિક શક્તિના આધારે વીમા રકમ નક્કી કરવામાં આવશે. મતલબ શું? સપોઝ મારી વીમા ભરવાની પ્રીમિયમ 5000 રૂપિયા છે, કે હું 2 મહિને 5000 કે 10000 ભરી શકું, તો મારું મૂલ્ય એ પ્રમાણે નક્કી થાય. તો આપણે પ્રીમિયમ ભરવાની જે શક્તિ છે, પ્રીમિયમ ભરવાની જે ક્ષમતા છે, એના આધારે શું થતું હોય છે? નક્કી થતું હોય છે. શું નક્કી થતું હોય છે? તો કે એનું મૂલ્ય નક્કી થતું હોય છે. એના આધારે, પ્રીમિયમ ભરવાની શક્તિના આધારે, બરાબર. કયો સિદ્ધાંત લાગુ પડતો નથી? નુકસાન વળતર અને હક બદલાવ સિદ્ધાંત. આગળ જોઈએ. વીમાદારના મૃત્યુ પ્રસંગે જો શંકાસ્પદ બાબત હોય, અમુક લોકો શું હોય છે કે ભાઈ હવે આપણે કંઈ કરી શકતા નથી તો હાથે રહીને મૃત્યુ પામી જાય, આત્મહત્યા કરી દે, એટલે કે મૃત્યુ પ્રસંગે જો શંકાસ્પદ બાબત ન હોય તો વીમા કંપની સંપૂર્ણ રકમ ચૂકવી આપે છે.
કોઈ એમ કે ભાઈ મારે હવે કમાઈ શકું એમ છું નહીં, પ્રીમિયમ બી ભરી શકું એમ છું નહીં, હવે હું મૃત્યુ થઈ જાઉં, આત્મહત્યા કરી દઉં તો મારા પરિવારને રૂપિયા મળી જશે, તો એ પોસિબલ છે નહીં. જો હાથે રહીને જીવન ટૂંકાયું હોય ને તો એની રકમ વીમા કંપની આપવા માટે બંધાયેલ નથી. હવે જો શંકાસ્પદ નહીં હોય તો પૂરેપૂરી રકમ વીમા કંપની શું કરી આપશે, ચૂકવી આપશે. એના પછી આગળ બીજો કયો છે, હયાતીનો વીમો જોઈએ. આ પ્રકારના વીમામાં વીમાનો સમય નક્કી હોય છે, જિંદગીના વીમામાં નક્કી ના હોય કારણ કે જીવન ક્યાં સુધી જીવવાનું કોઈને ખબર ના હોય. હવે નક્કી કરેલો સમય એટલે કે આ સમય પૂરો થાય ત્યારે વીમાદારને, અથવા જો તે સમય અગાઉ વીમાદારનું મૃત્યુ થાય તો તે વારસદારને રકમ શું કરવામાં આવશે, ચૂકવવામાં આવશે. જે જીવતો હશે તો એને આપશે, અને પોતે જીવતો નહીં હોય તો કોને આપવામાં આવશે, એના વારસદારને. બરાબર છે. આગળ જોઈએ, વીમાદારે નક્કી કરેલ દરે અને સમયે વીમો પાકે ત્યાં સુધી શું કરવાનું, પ્રીમિયમ ભરવાનું. ક્યાં સુધી, જ્યાં સુધી વીમો પાકે ત્યાં સુધી પ્રીમિયમ ભરવું પડશે. બીજું, આ પ્રકારની પોલિસીમાં જો વીમાદાર નક્કી કરેલ મુદ્દત સુધી જીવે તો વીમાની સંપૂર્ણ રકમ ચૂકવી દેવામાં આવશે. કોને, જે માલિક છે તેને, જેણે વ્યક્તિએ પોતાનો વીમો લીધો છે તેને. ક્યારે, જો પોતે જીવે ત્યારે. આગળ, જો વ્યક્તિ વીમાની મુદ્દત દરમિયાન મૃત્યુ પામે, મતલબ કે એણે 5 વર્ષનો વીમો લીધો અને મૃત્યુ 5 વર્ષ પહેલાં જ મૃત્યુ પામે, તો તેના વારસદારને વીમાની રકમ પ્રાપ્ત થતી હોય છે. જો એક એક્ઝામ્પલ આપણે સમજીએ તો વધુ ખ્યાલ આવશે. કોઈ વ્યક્તિ જે અત્યારે 20 વર્ષનો છે, એણે વીમો લીધો, કેટલા વર્ષ માટે લીધો, 10 વર્ષ માટે, એટલે કેટલા વર્ષે રૂપિયા મળશે, 30 વર્ષે મળશે. એટલે 30 વર્ષ જ્યાં સુધી ન થાય એટલે 10 વર્ષ સુધી રેગ્યુલર એને શું કરવાનું, પ્રીમિયમ ભરવાનું રહેશે. બરાબર. પણ બાયચાન્સ એ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે, એટલે કે 5 વર્ષ પછી શું થઈ જાય, મૃત્યુ પામે, તો પૂરેપૂરી રકમ કોને મળશે, એના વારસદારને, જેનું નામ એમાં લખ્યું હશે, નોમિની તરીકે એને રકમ મળશે. બરાબર. અધરવાઇઝ જો એને કશું થતું નથી, એને કશું જ થતું નથી, એ 30 વર્ષ સુધી જીવી લેજે, તો 30 વર્ષે રકમ કોને મળશે, જે વ્યક્તિ જેણે પોતાનો વીમો લીધો છે તેને મળશે. આ હયાતીનો વીમો કહેવાય. બરાબર છે. તો મેં તમને સમજાવ્યું શું અત્યારે, એક તો જિંદગીનો વીમો સમજાયો અને બીજું શું સમજાવ્યું મેં તમને, હયાતીનો વીમો. જિંદગીના વીમામાં શું યાદ રાખીશું આપણે, જીવે ત્યાં સુધી પ્રીમિયમ પે કરવાનું છે, મૃત્યુ પામશે ત્યારે એના વારસદારને રૂપિયા મળશે. હયાતીમાં વીમામાં શું, જો જીવી ગયો તો એને મળે, અધરવાઇઝ એના પરિવારજનોને. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે, મેં તમને 2 વીમાના પ્રકારો સમજાયા, કયા કયા, જીવન વીમો એટલે કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. હવે એના પછીના લેક્ચરમાં આપણે શું સમજીશું, સામાન્ય વીમા વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. સારું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આ બધું ખ્યાલ આવી ગયો હશે, તો એને નોટ ડાઉન કરી દેજો PDFમાંથી, જેથી એને આપણે પુનરાવર્તિત કરી શકીશું. થેન્ક યુ વેરી મચ.